गुड मॉर्निंग स्टूडेंट्स। तो आज आपने अंग्रेजी बुक में अपने गया पीरियड में आई एम और यू आर विषे आप सीखी गया। आई एम एट्ले कि हूँ छूँ, यू आर एट्ले कि तमे छो। आई साथ क्यों क्रियापद आए? एम। तो आई साथ हमेशा याद रखना कि आई साथ एम ज आए और यू साथ आर आए। तो रीते आज आपने एक्सरसाइज जुए। तो उदाहरण प्रमाण नीचेना वाक्यना अंग्रेजी उच्चार अने गुजराती भाषांतर लखो। तो तमने उदाहरण आपेलू छे आई एम राज। तो एनु शुं करवानुं छे? उच्चार भी लखवाना छे अने भाषांतर भी तमारे करवानुं छे। तो आई एम राज एवुं लखवानुं, पछी हूँ राज छुं एवुं गुजराती करवानुं। यू आर जानकी एटले के तू जानकी छे। एवी रीते अहीं पहेलुं आपेलुं छे आई एम अ बॉय। तो तमारे जेवो उच्चार थतो एवो लखवानो रहेशे। आई एम अ बॉय, हूँ छोकरो छुं, एनुं भाषांतर थयुं। पछी छे आई एम अ गर्ल। तो शूँ लखवानुं रहेशे? आई एम अ गर्ल एटले कि हूँ छोकरी छू। एटले आ जे बाकी छे तमारे जाते होमवर्कमां करवाना छे। पछी चौथा नंबरनुं लिखो यू आर सेजल एटले कि तू सेजल छे। जे पहला क्वेश्चनमां बाकी छे तमारे जाते लखवाना रहेशे। पछी કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એટલે કે આઈ યુ એમ અને આર જેવી રીતે સેન્ટેન્સમાં જે બાકી હોય ક્રિયાપદ તે તમારે લખવાનું રહેશે। પહેલું છે ખાલી જગ્યા આર રાજન, તો આર છે એટલે આઈ તો આવે જ નહીં, તો શું આવશે? યુ એટલે યુ આર રાજન। પછી સેકન્ડ નંબર છે ખાલી જગ્યા એમ કવિતા, તો શું આવશે? એમ છે તો આઈ એમ કવિતા। પછી ખાલી જગ્યા આર કલાબેન, તો યુ આર કલાબેન। પછી જો અથામ દેખો આઈ આપેલું છે ખાલી જગ્યા છે ને અ બોય છે, તો આર કે એમ લખવાનું છે? તો આઈ સાથે હંમેશા યાદ જ રાખવાનું કે એમ જ આવે એટલે આઈ એમ અ બોય। નહીં તે 5, 6 અને 7 તમારે જાતે કરવાની છે। પછી નીચેના કોઠા પરથી વાક્ય બનાવો, તો એમાં શું છે? યુ આર અને પછી બધાના નામ આપેલા છે, તો તમારે કેવી રીતે સેન્ટેન્સ બના? 5 સેન્ટેન્સ એક સાથે જ કરી દેવાના। યુ આર પરેશ એ પહેલું નંબર આવી ગયું, યુ આર રાજેશ એ બીજા નંબર પર, યુ આર લીલા ત્રીજા નંબર પર, યુ આર કાજલ 4 નંબર પર ને યુ આર અ ડૉક્ટર। એટલે જેવી રીતે છે એવી રીતે સેન્ટેન્સ બનાવીને તમારે 5 લખી નાખવાના છે। એટલે 2 મેં બનાવ્યા છે, 3 તમારી જાતે કરવાના છે। પછી બીજા નંબરનું છે આઈ એમ, તો આ જેવું છે એ રીતે લખવાનું। આઈ એમ મયુર, આઈ એમ કિરીટભાઈ, આઈ એમ મીરાબેન, આઈ એમ અ પ્યુપિલ, આઈ એમ અ ટીચર। એટલે એમાં પણ મેં 2 બનાવી આપ્યા છે, બીજા 3 તમારે જાતે કરવાના છે, અને આ જે છે આખું પેજ તમારે નોટબુકમાં પણ લખવાનું રહેશે। થેન્ક યુ।